वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरम् स्वामिनम् मायापुरुषप्रेरकम् कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरम् दुःखार्णवो द्वारकम् वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धाम वन्दे मुक्तमुनीन्द्र पादकमलम् सदवृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं चकारु दामा प्रशान्ति प्रदम् वन्दे श्रीनन्दकिशोर स्वामी चरणम् श्रीपञ्चसेवावृतम् 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 बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सदगुरुदेव की जय। तारीख 7 फेब्रुआरी 2021 रविवार लोयाधाम न्यूजर्सी। श्री मुक्त मुनि चरितम कथानो लाभ ले रहेला लोयाधाम परिवारना तमाम भक्त जनों ने मारा हेत थी जय स्वामीनारायण जय स्वामीनारायण। मुक्त मुनि चरितम अंतर्गत आपणे अत्यार सुधी
જે મુકુંદાસની તીર્થયાત્રા ચાલી રહી હતી. અમરાપુરથી નીકળી તીર્થયાત્રા કરતા કરતા, સદગુરુની શોધ કરતા કરતા, મુકુંદાસના જે પ્રશ્ન હતા એ પ્રશ્નના ઉત્તર ન થતા, સદગુરુની શોધ કરતા કરતા, તીર્થયાત્રા કરતા કરતા, વાંકાનેરના કલ્યાણદાસ પાસે જે ચર્ચા વિચારણા થઈ અને ઉપાય જણાવ્યો કલ્યાણદાસે, કે તુલસીદાસ કરીને સરદારમાં વસે છે, આપ ત્યાં જાઓ, ત્યાં આપના પ્રશ્નના સમાધાન થશે. હવે આ તુલસીદાસ ના વિશે થોડુંક આપણું જાણી રાખીએ. સાગરમાં 18મા પુરમાં જ્યાં મુક્તાનંદ સ્વામીનું પૂરો વૃત્તાંત કરીને આખું એક આખ્યાન છે સ્વામીના જીવન ચરિત્રનું, એમાં સરદારમાં જ્યારે મુલાકાત કરે છે તે શ્યામદાસનું નામનો ઉલ્લેખ છે. અક્ષરાનંદ સ્વામીની વાતો હોય, અન્ય ગ્રંથોમાં હોય, ત્યાં તુલસીદાસનો ઉલ્લેખ છે. સહજ છે, મોટા પુરુષો દ્વારા પણ એવું જાણવા મળ્યું છે. આપણે જાણીએ છીએ સમાજમાં એક વ્યક્તિના એક ઉલામણું નામ હોય, એક મુખ્ય નામ હોય, નિકનેમ ના હોય. એક જન્મ થાય ત્યારે તો પાડે, પરંતુ એક નિકનેમ પણ પાડે. મહારાજના કેટલા બધા નામ હતા, માર્કંડે મુનિ ઋષિએ તો હરિ કૃષ્ણ તો પાડ્યું જ હતું, પરંતુ છપ્પૈયાની સ્ત્રીઓ શું બોલાવતા હતા, સુવાસની ભાભી, ભક્તિ માતા શું બોલાવતા હતા, ઘનશ્યામત બોલાવતા હતા, હરિકૃષ્ણને આ બોલાવતા હતા, આપણને ખ્યાલ પણ ન હોય. હરિકૃષ્ણ ક્યાં બોલાવતા હતા, પછી જ્યારે પ્રતિષ્ઠા થઈ. એમ એ તો ભગવાનની વાત છે, એક આપણે લૌકિક જગતમાં પણ જોઈએ તો એ નામ હોય છે. કોકનું નામ મોન્ટુ હોય તો ગુલામનું નામ છે, પણ નિક એમનું મુખ્ય નામ હોય અમરીશ હોય, એને નહીં, હું જ્યાં ભણતો હતો પૂજ્યપદ ગુરુજીની આજ્ઞાથી જે પ્રોફેસર હતા, ખૂબ મોટા સત્પુરુષ જેવા કહી શકાય, ખૂબ ગુરુજીમાં અતિ ભાવ. આજે પણ પેલું વાત હતી ને, મેં ના કીધું કે કલ્યાણદાસને લટકું યાદ હતું ને, તો આજે મને પંડિત મળ્યા હતા ને વશિષ્ઠ ત્રિપાઠી, એને હજી યાદ છે કે જો મહારાજજી થે ના, ઉને જો નૃત્ય કિયા થા ને ઉત્સવ મેં, તો મુજે બહુત યાદ આ રહા હૈ. એને કલ્યાણ તો થઈ ગયું જ ને, હજી યાદ છે ને, બોલો. 2011માં આવ્યા હતા, આપણે બોલાવ્યા હતા ઉત્સવમાં એમને, અને ગુરુજીના એને નૃત્ય કરતા દર્શન કર્યા, તો હજી યાદ છે ને મુમેન્ટ સાથે કે આવી રીતે નૃત્ય કરતા હતા, હજી યાદ છે, બોલો. પણ ઓલું છે ને લટકું, એ તમારે જન્મ મરણ ચક્કડી લાગે, જન્મ મરણના ચક્કરમાં ક્યારે ફસાવા ના દે, અર્થાત મોક્ષ કરી દે, કલ્યાણ કરી દે. મોટા સત્પુરુષની જે લીલા હોય, ભગવાનની જે લીલા હોય, એ કલ્યાણકારી છે. એટલે એ વશિષ્ઠ ત્રિપાઠી છે, એમના એક દીકરા છે, એમનું નામ શુકદેવજી છે. શું હતું? શુકદેવજી. હવે એના પાસે 4 દીકરા, કેટલા? 4 દીકરા. હવે એનું મુખ્ય નામ તો એને એવું હતું, જ્ઞાનેશ, યોગેશ, એમ બીજા સૌ પરથી જતા છે લે, મને યાદ હતા પણ અત્યારે મને વિસરાઈ ગયા છે. અને પરંતુ એને એ નામથી કોઈ પણ એના ઘરેથી માતા પિતાએ નહીં, આ જે પંડિતજી હતા એ પણ નહીં, અને આજુબાજુના જે બધા પાડોશી હતા ને એ પાડોશી પણ એમને એ મુખ્ય નામથી નહોતા બોલાવતા, કે યોગેશ, જ્ઞાનેશ એમ નહોતા બોલાવતા. હું બોલા ખબર, 4 એના નિકનેમ હતા. મોટો તો નામ હતું ડબલું, બીજો તો નામ બબલું, ત્રીજો તો નામ ચુન્નુ, ચોથો તો નામ બુન્નુ.
આ ચારેને નિકનેમ હતા. એમ આજે પણ જોઈએ બધાને હોય છે, એક વ્યક્તિ બે નામ હોય છે. એમ આજે સરદારમાં તુલસીદાસ, એમનો કોઈ જગ્યાએ તુલસીદાસનો ઉલ્લેખ છે, કોઈ જગ્યાએ શ્યામદાસનો ઉલ્લેખ છે. એટલે કથા અંદર કદ જ્યાં જે જેવો પ્રસંગ આવશે એવી રીતે હું શ્યામદાસ અને તુલસીદાસનો ઉલ્લેખ કરતો જઈશ. અને સમજવાનું તો એક જ છે કે બે એક છે, નામ અલગ. હવે એ યાત્રા કરતા કરતા કલ્યાણદાસજી મહારાજ કહે છે મુકુંદાસને, જાઓ જાઓ સરે ધારે ગામ, તિયા થાશો તમે પૂરણ કામ, પછી ઉતરીને વાટ લીધી, જાતિ સરદાર જી હસીધી, નવરો કાણા વચ્ચે માં ક્યાય, આજ આનંદ અંગન માય, આવ્યા થોડે દિને સરદાર, ચાલતા ચાલતા કરિયો નિર્ધાર, આવી ગામમાં કર્યો તપાસ, સંત કોણ કરે અહી વાસ, જાણ્યું શામ દાસ રે નામ, એક સંત વસે છે આ ગામ, ખૂબ મોટી છે જગ્યા તેઓની, સેવા કરે છે અભ્યાગતોની, વર્ષાસન આપે ભૂપરે મળે, તેથી આપે સદા વ્રત રે વળી, એવું સાંભળીને સુશ્રવણ રે ગયા મુકુંદ રે ત્યા તત્ક્ષણ, કરિયા જાનકી નાથ ના દર્શ, નમ્યા સંતને ધરીને હર્ષ. શું કે છે કલ્યાણદાસજી મહારાજ કે તમે ત્યાં સરદાર જાઓ, ત્યાં તમારા પ્રશ્નના ઉત્તર થશે. અને આ મુકુંદાસે જ્યાં એવા શબ્દ સાંભળ્યા ને, તો જે આશા હતી ને એ આશા ફરીવાર બંધાણી, કારણ કે કલ્યાણદાસજી મહારાજે કહી દીધું મારી પાસે નથી, લટકું યાદ આવે છે, પણ કીધું કે સરદારમાં એવા છે મુકુંદાસ, તમે ચિંતા ના કરતા, બહુ મોટા તુલસીદાસજી છે, બહુ મોટા શ્યામદાસ છે, એમની પ્રતિષ્ઠા બહુ મોટી છે, બહુ મોટી છે, એમનો અનુયાયી વર્ગ શિષ્ય વર્ગ બહુ મોટો છે, ભગવાનની જેમ એમને માને છે બધા, તમે ત્યાં જાઓ. મુકુંદાસે કલ્યાણદાસજીના શબ્દ સાંભળીને વાટ પકડી, ન જોઈ દિન ન જોઈ રાત, કોઈ જગ્યાએ વચમાં રોકાણા નહીં, નકર તો આપણે હોઈએ તો જમીન જઈએ, થોડું થાક ઉતારીને જઈએ, બે ચાર દાડે ભલે લેટ થતું, શું ઉતાવળ છે, પણ મુકુંદાસને એવું નહોતું ભાઈ. એટલે વિચારી લેવો, આપણે એ પરંપરાના છીએ ને, તો કેટલા હજી ડાઉન છીએ એ વિચારી લેવો, એટલે કોઈ પ્રકારનો અહંકાર રાખવાની જરૂર જ નથી, કોઈ પ્રકારનો નહીં. આપણે તો એમના ખોળામાં બેહીએ ને એમાં શોભા છે, કઈ વાદ વિવાદ ન કરે એમાં શોભા છે, એમાં શોભા છે. એટલે મુકુંદાસે તો કોઈ જગ્યાએ વચ્ચે ન લોભણા, કોઈ જગ્યાએ નહીં રોકાયા પણ નહીં, ન ખાવાની ઈચ્છા જાગી, ન કોઈ જગ્યાએ રોકાઈ જવાની ઈચ્છા જાગી, ન થાક ઉતારવાની ઈચ્છા જાગી, બસ એક જ પ્રભુને મેળવી લેવા છે, પ્રભુને પ્રસન્ન કરી દેવા છે, પ્રભુને પ્રસન્ન કરી દેવા છે, વ્રતને સિદ્ધ કરવું છે, કોઈ જગ્યાએ વચમાં ન રોકાણા. અને એ જ આનંદ ઉમંગમાં, શું આનંદ હતો, મને ગુરુ મળવાના, શું
મને ગુરુ મળશે. કલ્યાણદાસજી મહારાજ કીધું મને મળશે. જો વિચાર કરો, મુકુંદાસે જ્યાં જ્યાં તીર્થયાત્રા કરી છે ને, વિશ્વાસ સંપાદિત પણ કર્યો છે અને વિશ્વાસ રાખ્યો પણ છે. પોતાનો ઉપર વિશ્વાસ બધાય કરે એવું જીવન કર્યું એમને. પેલા આખી જિંદગી એમને શું કર્યું, પેલા કોઈ પણ જગ્યાએ જાય તો સેવા કરે, પ્રસન્ન કરે. અરજી નથી કરી ડાયરી કે મને આમ કરી દો, એમ એવું નથી કર્યું. ક્યાંય નથી કર્યું. પણ પેલા શું કર્યું, જીવન એવું જીવ્યા સદગુરુ પ્રસન્ન થઈ જાય એવી રીતે. પછી સદગુરુ પ્રસન્ન થઈને એમને કહે કે બેટા મુકુંદ, કઈ હો તો જણાવજે. પછી પ્રશ્ન કહે છે એટલે આપણે વિચારીએ. ક્યાંક તો આપણે ભૂલાતો નથી પડતા ને એ બાબતમાં, એ વિચારવાનું. મુકુંદાસને કલ્યાણદાસજી કીધું હતું, એ જ હરખ હતો. મને કલ્યાણદાસજી મહારાજે કીધું છે ને કે મળવાના, એટલે મને વિશ્વાસ છે સંત ઉપર. જો મુકુંદાસને પ્રશ્નના સમાધાન ન થયા તો ત્યાંથી નિસરી ગયા, પણ વિશ્વાસ તો રાખ્યો કે કીધું છે ને થશે. મોરબીના કાશીરામે પણ જોયું તો પણ વિશ્વાસ રાખ્યો એમની ઉપર. દ્વારકાદાસ ઉપર વિશ્વાસ રાખ્યો. વતનવ્રતો મહારાજ કહી ને કે જેની પાસે ચાર અક્ષર ભણ્યો હોય ને તો એનો જે ગુણ ગાતો હોય ને અને એને છોડે ને પછી પણ ગુણ ગાય ને તો એવાનો સંગ કરો. પણ ચાર અક્ષર ભણ્યો હોય અને પછી બીજા પાસે જાય અને એની પાસે જઈને ઓલા પેલાના અવગુણ ગાય તો કાલે તો તમારી સાથે ન બન્યું તો તમારા એવું ગુણ ગાવાના. એનો તો કદાપી વિશ્વાસ રાખો, ક્યારે વિશ્વાસ ન થાય. એટલે વિચારો નો આપણે જીવનમાં બધા જયારે ભગવાનના માર્ગે ચાલીએ ને તો બહુ વિચારવું પડે. વિશ્વાસ ક્યાં રાખો, કેટલો રાખો, કોનો રાખો એ બધું જોઈએ. પણ વિશ્વાસ છે ને, એકી બાત કહી દેતા હું આપકો સભીકો, વિશ્વાસ તો કેવલ એક ઠાકોરજી મહારાજ પર, એક સત્પુરુષ પર હી કરના ચાહીએ. બાદ મેં કલ કોણ હમારે સાથ હે, કલ હમારે કોણ હમારે સાથ નહીં હે, વો તો સબ પૂરી દુનિયા જાણતી હૈ. કોઈ એમ કે અમારી સાથે કાલ રહેશે એમ, કોઈ ના કે. એમ ખબર છે મારી સાથે રહેવાનો જ નથી. હવે ચાર બાયના સ્મશાનમાં સુઈ જશું તો બાજળો કોઈ આવવાનું જોડે, કોઈ નથી આવવાના, કોઈ એટલે કોઈ નથી આવવાના. હા, ભગવાન સંતો ભક્તો બધા લેવાવાના છે, લેવાવાના છે. પરંતુ એટલા માટે સ્વામીની વાતોમાં આવે છે બે સાથે હેત કરી રાખવું જેથી કરીને આપણને રોકી શકીએ. કહેવાનું કે મુકુંદાસે જ્યાં જ્યાં ગયા તો વિશ્વાસ સંપાદિત પણ કર્યો છે, વિશ્વાસ સંતોમાં રાખ્યો છે, સદગુરુમાં રાખ્યો છે. એટલે આ તીર્થયાત્રા છે ને એમની શીખવાની છે આપણે. એ તીર્થયાત્રા એમના માટે નહોતી, પરંતુ તીર્થયાત્રા આપણા માટે હતી. મુકુંદાસની જે તીર્થયાત્રા હતી ને એ બધી જ કોના માટે હતી, આપણા માટે હતી, નિજ માટે નહોતી. હવે મુકુંદાસને હું તીર્થયાત્રા કરવાની જરૂર છે? જ્ઞાન તો બધું હતું, સમજણ પણ હતી, બધું જ હતું. પણ તીર્થયાત્રામાંથી એક એક ચરિત્ર એમના એવા છે કે આપણને શીખવાને અર્થે છે. એક એક શીખવાને અર્થે છે કે જ્યાં જ્યાં તમારું લક્ષ્ય શુદ્ધ ન થતું હોય ને તો નિસરી જાઓ. જે સિદ્ધિ માટે તમે આવ્યા છો એ ન થાય તો ત્યાંથી નિસરી જાઓ. અને જ્યાં ગયા છો ત્યાં પ્રથમ પહેલાં એમને સમર્પિત થાઓ. હું તમે પહેલાં ત્યાં સમર્પિત થાઓ. સમર્પિત થયા પછી તમને સદગુરુ પૂછે, કોઈ સંતો પૂછે, ભક્તો પૂછે, પછી તમે જણો. અને પછી એમ કે નથી થઈ શક્યું તો પછી નથી, પરંતુ પહેલાં તો વિશ્વાસ સંપાદિત કરવો જોઈએ. એટલે મુકુંદાસ તો સરદારમાં આવ્યા. સરદારમાં આવે, ઘણા બધા આશ્રમો હતા, ગામવાસીઓ બધા હતા. જેને મુકુંદાસને જોયા ને બધા ખેંચાઈ જતા. મુકુંદાસમાં કંઈક એનું સ્વરૂપ જ એવું હતું. અને મુકુંદાસ પણ ઠેર ઠેર જૈન ધર્મશાળામાં મહાત્માઓને મળી ભગવાનના દર્શન કરી પૂછે કે ગામમાં કોઈ શ્યામદાસ કરીને રહે છે? વિચાર તો કરો. આમ આજીજી કરીને પૂછે, ગામમાં કોઈ શ્યામદાસ કરીને રહે છે? ગામવાસીઓ તો એમને કહે, ભાઈ અહીં કોઈ તુલસીદાસ કરીને કોઈ સંત મહાત્મા રહે છે? જ્યાં જ્યાં જાય ને તો બધા જ વ્યક્તિઓ એમ કે શ્યામદાસની જગ્યા અહીં છે, બહુ મોટી જગ્યા છે. શ્યામદાસ બહુ મોટી વ્યક્તિ છે, એમની જગ્યા બહુ મોટી છે, એ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. એમને જગમાં જે કોઈ વ્યક્તિ આવે છે એના પ્રશ્નનું સમાધાન કરે છે અને ભગવાનના માર્ગે ચાલે છે. ત્યાગી છે, વૈરાગી છે, નિસ્પૃહી સંત છે, ભગવાનને ભજનારા સંત છે, બહુ મોટા સંત છે. એટલે મુકુંદાસ એ બધી વાતો સાંભળે એટલે તો
થવાનું જ હવે ભાઈ ચાલો મારા પ્રશ્ન સમાધાન તો પછી તો આશ્રમ તો આવ્યો જોયો મુકુંદાસ ની સાથે એક વ્યક્તિ હતા આ રહ્યો શ્યામદાસ નો આશ્રમ મુકુંદાસ તમારા પ્રશ્ન ના જે હશે અહીં થશે સમાધાન જાઓ આ શ્યામદાસ ની જગ્યા છે મુકુંદાસ ધીરે 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 પગલા માંડતા માંડતા જ્યાં જાનકીનાથ નું મંદિર છે ને એ મંદિરમાં જઈને સૌ પ્રથમ જાનકીનાથ ના દર્શન કરે છે દર્શન કરે છે ને તો બાજુમાં ઘણા બધા સંત મહાત્માઓ હતા પૂછ્યું હે બાળક આપ ક્યાંથી પધારો કેમ કે ઉંમર નાની હતી ને ઉંમર નાની હતી આપ ક્યાંથી પધારો છો ત્યારે મુકુંદાસ કે હું તો ભગવાનના દર્શન કરવા અને અહીં કોઈ તુલસીદાસ કરીને સંત રહેતા એમને દર્શન કરવા છે મારે એને મળવા આવ્યો છું અને જોગાનું જોગ તો એવું થયું શ્યામદાસ પણ મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા એ આજુબાજુ શિષ્યો બધા છત્તર ચામર ભક્તોજનો બધા ની ઉમટી પડ્યા તેમની સાથે હતા સહજ સદગુરુ હોય તેમની સાથે બધા શિષ્યવર્ગ હોય સહજ એ પણ ભગવાનના દર્શન કરવા આવ્યા હતા એક બાજુ મુકુંદાસ દર્શન કરી રહ્યા છે અને એક બાજુ શ્યામદાસ પણ દર્શન કરીને જેવા બહાર નીકળે છે અને મુકુંદાસ જેમ બે હાથ જોડીને જાનકીનાથના દર્શન કરે છે ને અને તુલસીદાસ આમ આવે છે તુલસીદાસ આમ નજર કરીને તો પહેલા તો આશ્ચર્ય થઈ ગયા અહોભાવમાં ડૂબી ગયા તુલસીદાસજી તુલસી ગયા અહોભાવમાં ડૂબી ગયા શું રમણીય સ્વરૂપ છે શું બાળ વિભૂતિ છે એટલે શ્યામદાસે કીધું પેલા બાળક આવ્યા છે જોગી જેવા દેખાય છે એકલા દેખાય છે કોઈ સાથે હશે હા તો સહજ છે હવે સત્પુરુષ હોય તો જાણી તો જાય ને આ કલ્યાણદાસ વાંકાનેરના આ દ્વારકાદાસ ધાંગધ્રાના મોરબીના કાશીરામ કાશી જગન્નાથપુરી દ્વારકામાં જ્યાં જ્યાં મુકુંદાસ જે જે સદગુરુને મળ્યા ને એ સદગુરુ કઈ જેવા તેવા નહોતા પ્રશ્ન સમાધાન ન થાય એનાથી ટાર્ગેટ આપણે ન માની લેવાય કે એ નહોતા એ બહુ મોટા હતા બહુ એટલે બહુ મોટા બધા હતા બહુ મોટા હતા પણ સત્પુરુષના પણ વતમૃતમાં પણ આપણે જાણીએ છીએ વીજળી જેવા સત્પુરુષ હોય વડવાનળ જેવા સત્પુરુષ હોય દીવા જેવા હોય મશાલ જેવા હોય વર્તાલમાં મહારાજે કીધું છે એટલે શ્યામદાસે એમના સેવકોને કીધું કે ઓલા જોગી દેખાય છે નાના જોગી દર્શન ભગવાનના કરે છે અનોખી રીત છો જાઓ એમને પૂછો તો ખરા કઈ કામકાજ છે દર્શન માટે આવ્યો છો મુકુંદાસ તો જ્યાં જાનકીનાથના દર્શન કરે આંખું ખોલે છે ને એમના સેવક આવે છે કે છે હે બ્રહ્મન આપ ક્યાંથી પધારો છો ત્યારે મુકુંદાસ કે હું અમરાપુરથી તીર્થયાત્રા કરતો કરતો અમરાપુરથી ઘરથી નીકળતો નીકળતો તીર્થયાત્રા કરતો કરતો આજે અહીં પધાર્યો છું તરત જ ઓલા એ તરત વાક્ય ઉપાડી લીધું એમના સેવકે આપને અમારા ગુરુદેવ બોલાવે છે ચાલો ને ચાલો ને અમારા ગુરુદેવ બોલાવે છે આપ ચાલો ને અને તો જે જોતું હતું મુકુંદાસ ને મળી ગયું હવે મળવા માટે શ્યામદાસ ને આવ્યા હતા મુકુંદાસ ના હૃદયમાં આમ થાંભળ્યું ઓહો હો હો મારા અહો ભાગ્ય ગુરુદેવ મને સામે ચાલીને બોલાવ્યો જાનકીનાથને દર્શન કરીને કહ્યું ભગવાન તમે મારી પર બહુ કૃપા કરી ગુરુદેવ મને સામે ચાલીને બોલાવ્યો ધીરે ધીરે પગલા માંડતા માંડતા તુલસીદાસજી સામે આવે છે અને બધાને બંનેને યોગ થાય છે અને મુકુંદાસ તો પ્રથમ તો ચરણમાં વંદન કરી પ્રણામ કરે છે ગુરુદેવને વંદન પ્રણામ કરે છે જય રામ કરીને વંદન કરે છે અને ગુરુદેવ પણ જે તુલસીદાસજી હતા ને એ પણ એમનું નમ્રપણું જોઈને છે ને એના હૃદયમાં અહોપણું થાંભળ્યું
નાના એવા બાળક અને વંદન આવી રીતે કરે અને નમ્રભાવ રાખીને વિભૂતિ છે, યોગી છે, આ તો યોગી છે. એટલે તરત તો શ્યામદાસ તો એમાં થઈ ગયા કે આ મને મળ્યા છે, હારા મળ્યા છે, મળ્યા છે. એટલે શ્યામદાસે પૂછ્યું તરત જ કે આપ ક્યાંથી પધારો છો? મુકુંદાસ કે ગુરુદેવ હું અમરાપુરથી માતા પિતાની રજા લઈને તીર્થ યાત્રા કરતો કરતો કાશી, જગન્નાથપુરી, અયોધ્યા, વૃંદાવન બધી જગ્યાએ દર્શન કરતો કરતો અને આપના મને આપના વિશે જાણકારી બધી મને વાંકાનેરના કલ્યાણદાસ પાસેથી મળીને આપને મળવા આવ્યો છું. ગુરુદેવ શું કીધું? મળવા આવ્યો છું. ગુરુદેવ આપ બહુ મોટા છો એવું મેં સાંભળ્યું છે, આપ અનેકને ભગવાનના માર્ગે વાળો છો એવું મેં જાણ્યું છે, આપ ત્યાગમાં વૈરાગ્યમાં શૂરા છો એવું ગુરુદેવ મેં જાણ્યું છે. હા 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 જાણ્યું હશે, વાંધો નહીં, પણ તમે દર્શન કરતા હતા ને બહુ સરસ દર્શન કરતા હતો, આપનું નામ શું? ગુરુદેવ મુકુંદાસ. ઓય મુકુંદાસ, મુકુંદાસ એકલા આવ્યા છો કે કોઈ સાથે છે? એકલો છું, એકલો દર્શન આવ્યો છું. એકલા? કોઈ મિત્ર, તમારા માતા પિતા, પરિવાર કોઈ નહી? ના ગુરુદેવ, તીર્થયાત્રા કરતો કરતો આજે અહીં પધાર્યો છે. ડાયરેક્ટ જો મુકુંદાસે કોઈ પ્રશ્ન ડાયરેક્ટ નહીં કીધી કે બ્રહ્મચર્ય સિદ્ધ કરવું છે, આ શીખવાનું છે આમાંથી આપણે. ના ગુરુદેવ, દર્શન કરવા પધાર્યો છું, દર્શન કરવા પધાર્યો છું ગુરુદેવ. ઓ એમ છે, અહીં રાતવાસો કરવાનો છો તમે? ગુરુદેવ હા અહીં રાતવાસો કરો છે અને હમણાં ભજન ભક્તિ કરવી છે. ઓ એમ, ઓહો હો 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 હો, શ્યામદાસને જોતું તો એ જ મળી ગયું, કેમ કે ચહેરો જોઈને જ ખ્યાલ આવી ગયો આ કંઈક અલગ વિભૂતિ છે, મોટા પુરુષ જેવું લાગે છે, દેખાય છે નાના પણ છે બહુ મોટા. કેમ કે સ્વામી તો તેજસ્વીમાન હતા ને, તેજસ્વીમાન હતા, એનો ચહેરો જેવો હતો ને કે બધા જ ઢીલા થઈ જાય, બધા જ્યાં શાંત પામી જાય, બધા શાંત પામી જાય. મુકુંદાસ અહીં તમે રહેવાના છો તો તમારી વ્યવસ્થા કરાવી દઉં. એટલે સેવકગણને કીધું, સાંભળો આ મુકુંદાસ છે ને એમને કોઈ પણ પ્રકારની તકલીફ ન થવી જોઈએ, એમને સારામાં સારી કુટીર આપી દો. શું કીધું? ખા પીવાની વ્યવસ્થા કરી દો, એમને પેલા જમાડી દો, બહારથી આવ્યા છે, અતિથિ છે આપણા, બાળક છે, સમજમાં બહુ મોટા છે, એટલે તમે એમની સાથે બે માણસ રોકી સેમ આપી દો અને એમને કુટીર સારી આપી દો અને જમાડી દો, એમને જે કાંઈ વસ્તુ જોતી હોય ને એમને આપી દો બધી, અને કલ્યાણ. શ્યામદાસે પણ કહ્યું કે મુકુંદાસ આ વ્યક્તિ તમારી સાથે રહેશે, જે કાંઈ સાધન સામગ્રી જોતી હોય, જે કાંઈ સીધું સામાન જોતું હોય, કંઈ તકલીફ હોય તો જણાવી દેજો, જણાવી દેજો, જણાવી દેજો. હા ગુરુદેવ, જેવી આપની આજ્ઞા. ગુરુદેવના દર્શન કરી અને કુટીરમાં જાય છે, કુટીરમાં જાય છે એમના સેવકો સાથે, જે શ્યામદાસના સેવકો હતા, જે રોકેલા હતા કે મુકુંદાસ માટે બે સેવકો, એ બે સેવકો મુકુંદાસને લઈને ક્યાં ગયા? કુટીરમાં ગયા, કુટીરમાં ગયા. અને મુકુંદાસ હાથ પગ ધોઈ સ્નાન કરે છે, હાથ પગ ધોઈને સ્નાન ને બધી વિધિ પતાવીને અને એમના સેવકો હતા ત્યાં ભોજન લાવે છે, ભોજન કરાવે છે, ભોજન કરાવીને છે ને એ જે શ્યામદાસના સેવકો હતા ને એ પછી મુકુંદાસની આગળ શ્યામદાસનો મહિમા કહેવા લાગ્યા. મુકુદાસ તમે જે અહીંયા આવ્યા છો ને એ ગુરુદેવ બહુ મોટા છે, બહુ મોટા છે. મુકુંદાસ કે હા મેં સાંભળ્યું છે. શું કહ્યું? મેં સાંભળ્યું છે કે ગુરુદેવ બહુ મોટા છે, સદાવ્રત આપે છે, ભૂખ્યાને અન્ન આપે છે, મેં સાંભળ્યું છે એવું. હા તમે જે સાંભળ્યું છે ને એ બધી વાત સાચી છે,
જે રાજાઓ છે એ રાજાઓ એ ધનરાશિ આપે છે તો ક્યારેક અન્ન પણ આપે છે જેથી કરીને સદાવ્રતમાં કામ લાગે. બધા મોટા મોટા રાજાઓ અમારા ગુરુદેવ ઉપર બહુ રાજી છે, બહુ રાજી છે. રાજાનો સાથ અને સહકાર હોવાથી આજે સદાવ્રત અહીં બહુ સારું ચાલી રહ્યું છે. ત્યારે મુકુંદાસ કે હા મેં જોયું, જ્યારે હું મંદિરમાં આવ્યો ને ત્યારે ઘણા બધાની લાઈન પડી હતી સદાવ્રત માટે, બધા અન્ન માટે આવ્યા હતા. હા અમારા ગુરુદેવ સદાવ્રત ચલાવે છે, અન્ય વસ્ત્ર આપે છે દુખિયાઓને. અને મુકુંદાસને તો થયું કે ગુરુદેવ તો ખરેખર મોટા જ છે, જો દુખિયાના દુઃખ કાપતા હોય તો મારા પ્રશ્નનું સમાધાન તો કરી જ દેશે ને, હવે કરી જ દેશે. મુકુંદાસ કે આપના સંતો કેટલા? ગુરુદેવ તો ઘણા બધા સંતો છે, શિષ્ય મંડળ બહુ મોટું છે, એમના ભક્તજનો સમુદાય પણ બહુ મોટો છે, બહુ મોટો છે. મુકુંદાસ કે મેં સાંભળ્યું છે કે બહુ મોટો સમાજ છે. ગુરુદેવ ક્યારે મળે? ગુરુદેવ આખો દિવસ શું કરે? ત્યારે એમને સેવા કે ગુરુદેવ સવારે ઉઠીને નિત્યક્રમ કરીને ભક્તજોને દર્શન આપી કથા વાર્તા કરે છે, દુઃખાર્થી હોય એમને સમાધાન કરે છે, ભક્તજન હોય તો ભક્તજનોને ઘેરે જાય છે. આવું સાંભળ્યું તો મુકુંદાસને તો હૃદયમાં આનંદ આનંદ થવા લાગ્યો. ઓહો હો હો હો, શું ગુરુદેવ મને મળ્યા છે, શું ગુરુદેવ મળ્યા છે, શું ગુરુદેવ મળ્યા છે. જેની જોઈ રહી હતો વાત એ મને મળી ગયા આજ 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 આજ. પછી તો બીજા દિવસથી સવારથી મુકુંદાસ આશ્રમમાં સેવા કરી લાગ્યા, સેવા કરવા લાગ્યા. કોઈ કીધું નતો કે ભાઈ તારે એટલો એરિયા સાફ કરી નાખો, પણ મુકુંદાસ વણ કહીએ વણ કહીએ મુમુક્ષુ સત્સંગમાં આવે પ્રથમ ત્યારે શું કરવું જોઈએ એ શીખવતા મુકુંદાસના જીવમાં જોવું જોઈએ. સવારે ઉઠી મુકુંદાસ આશ્રમ વાળવા લાગ્યા. શું કરવા લાગ્યા? આશ્રમ વાળવા લાગ્યા. આશ્રમ જે ભક્તજનો આવતા હોય મંદિરે દર્શન કરવા આવતા હોય તો ચપ્પલ જે બધાને પડાવો ને તો ચપ્પલ વ્યવસ્થિત ગોઠવવા લાગ્યા. આશ્રમ વાળવા લાગ્યા, મંદિરે વાળવા લાગ્યા. ફૂલ છોડ હોય તો ફૂલ છોડ ભગવાન માટે લઈ આવતા. સદાવ્રત ચાલતું તો જે ભૂખ્યા હોય તો ભૂખ્યાને અન્ન પહોંચાડતા. બોલો, વણ કહીએ, બધું જ વણ કહીએ, વણ કહીએ. અને સેવા કરે ને જ્યારે મુકુંદાસ, ત્યારે તુલસીદાસજી છે ને એમ જોવા આવતા. તુલસીદાસ ખરો સેવક છે, છે જોરદાર યોગી છે, પણ જોરદાર મને મળી ગયા છે. હવે તો આને આશ્રમમાં રાખી લેવા જોશે મારે. હું નક્કી કરી લીધું અને કાયમી રાખી લેવા જોશે મારે આને, કારણ કે બીજા બધાને મેં જોયું તો એવું બધું નહીં, પણ આમાં તો બધું જ દેખાય છે, બધું જ દેખાય છે, બધું દેખાય. સેવાય કરી જાણે છે, કોઈ ભક્તજનો આવે તો એને કથા પણ સારી કહી દે છે. કારણ કે મુકુંદાસનો સહજ સ્વભાવ હતો, કોઈ મળે ને અસહજ છે, મોટો આશ્રમ હોય તો ભક્તોની ભીડ હોય તો ભક્તો આવતા હોય તો મુકુંદાસ એમને રામકથા સંભળાવતા. શું કરતા? રામકથા સંભળાવતા, રામકથા સંભળાવતા. અને કલ્યાણ શ્યામદાસને પણ એમના સેવકો હતા, એ સેવકો શું કહેતા કે ગુરુદેવ જ્યારથી આપણા આશ્રમમાં મુકુંદાસ આવ્યા છે ને ત્યારથી ભક્તોની ભીડ વધવા લાગી છે, વધવા લાગી છે, વધવા લાગી છે. અને ગુરુદેવ એટલું જ નહીં, આ ભક્તજનો આપણા બધા એમ કહે છે કે આ બાળ મુકુંદાસ છે ને નાના દેખાય છે પણ એમની કથા સાંભળીને અમે બધા મંત્ર મુગ્ધ થઈ જઈએ છીએ. આવું બધે આપણા ભક્તજનો કહે છે ગુરુદેવ અસહજ છે. સેવક ગણો એ તેમણે ગુરુદેવને બધું કીધું પહોંચાડતા હોય સમાચાર. એટલે શ્યામદાસને ઓર થયું કે મેં તો જાણ્યું તું જ્યારે પ્રથમ વખત જાનકીનાથને એને દર્શન કર્યા ને મારી વૃત્તિ સ્થિર છે કે તેને, એટલે કંઈક એ બાળકમાં છે, એ બાળકમાં કંઈક છે, એ બાળકમાં કંઈક છે, બાળકમાં છે કંઈક. આવી રીતે નિત્ય મુકુંદાસ બધાના હૃદય જીતી લીધા. શું કર્યું? બધાના હૃદય જીતી લીધા. ભક્તો હોય તો એ હૃદય જીતી લીધા, સંતો હોય તો એના હૃદય જીતી લીધા, કોઈ વૈરાગી સંત હોય એમના પણ હૃદય જીતી લીધા. અને ખુદ
ગુરુદેવ શ્યામદાસ નું પણ હૃદય આમ જીતી લીધું, જીતી લીધું, જીતી લીધું, જીતી લીધું, જીતી લીધું. એમાં એક દિવસની વાત છે, બેઠા હતા એમની કુટીરમાં મુકુંદાસ અને વિચારતા હતા, વાટ જુએ છે વેગથી ક્યારે શબ્દ સાચા થાય. કયા શબ્દ? મને કલ્યાણદાસજી મહારાજે કીધું છે, એ સંત તુલસીદાસજી તમારા પ્રશ્નને સમાધાન કરશે તો શબ્દ ક્યારે સાચા થશે. ગુરુદેવ શ્યામદાસ મારી પર ક્યારે પ્રસન્ન થશે, ક્યારે પ્રસન્ન થશે, ક્યારે પ્રસન્ન થશે, ક્યારે પ્રસન્ન થશે, ક્યારે પ્રસન્ન થશે. આવી રીતે અંતરમાં દિવસે ને દિવસે એમને પ્રતીક્ષા વધતી જતી હતી, પ્રતીક્ષા વધતી, ક્યારે ગુરુદેવ પ્રસન્ન થાય, ક્યારે પ્રસન્ન થાય, ક્યારે પ્રસન્ન થાય. અને એક જ મંત્ર ઘૂંટાતો હતો બધી જ ક્રિયામાં. કયો મંત્ર? ગુરુદેવને પ્રસન્ન કરીને ભગવાનને પ્રસન્ન કરવાનો માર્ગ પૂછી લેવો, માર્ગ પૂછી લેવો, બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ કરવાનો ઉપાય પૂછી લેવો, પૂછી લેવો, પૂછી લેવો. જમતા હોય મુકુંદાસ કે કઈ પીતા હોય, ચાલતા હોય, જાગતા હોય, સૂતા હોય, સ્નાન કરતા હોય, સર્વે ક્રિયામાં એક જ મંત્ર, શું? ભગવાનને પ્રસન્ન કરવા છે, ભગવાનને પ્રસન્ન કરવા છે, ભગવાનને પ્રસન્ન કરવા છે, ભગવાનને પ્રસન્ન કરવા છે, વ્રતને સિદ્ધ કરવું 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 છે. એક હરિને મળવું છે, શું? હરિને મળવું છે, હરિને મળવું છે, હરિને મળવું છે. બોલો, આ મુકુંદાસને કેવો દ્રઢ આશ્રય કહેવાય. એક જ રત્ના લક્ષ શુદ્ધિ હતું ને, એટલા બધા વિઘ્ન પાર કરાવો. એમને મુકુંદાસના જીવનમાં આપણે જોઈએ એક જ રટન હતી, શું? ભગવાનને પ્રસન્ન કરવા, અર્થાત ભગવાનનો આશ્રય દ્રઢ હોય તો જ આવું કરી શકે ને, કરી શકે ને. નહીં કેટલા બધા એમને વિઘ્નો આવ્યા, વસ્તુ, પદાર્થ, વ્યક્તિ, ઘણું બધું આવ્યું વચ્ચે, બધું જ આવ્યું, રાજ બધું જ આવ્યું ને, બધું આવ્યું. પણ ભગવાનનો દ્રઢ આશ્રય હતો એમને, આશ્રય હતો, વિશ્વાસ હતો મને પ્રભુ મળશે, અને દ્રઢ આશ્રય હતો તો ગમે એટલા દુઃખ આવ્યા તો તરી ગયા, તરી ગયા. એટલા માટે વર્તમૃતમાં કે વર્તાલના પાંચમામાં કે ભગવાનનો દ્રઢ આશ્રય જેને હોય ને એને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ દુઃખ થકી રક્ષા ના કરનારો ભગવાન વિના બીજા કોઈને માને નહીં, કોઈને ન માને, કોઈને ન માને, કોઈને માને. મુકુંદાસને દ્રઢ આશ્રય હતો ને ભગવાનનો, પૂર્વથી હતો જ, હતો જ, એમને પ્રસન્ન કરવા હતા, પ્રસન્ન કરવા હતા, પણ આશ્રય દ્રઢ હતો ને તો બધા જ વિઘ્ન કેવા સડસડાટમાંથી પાર ઉતરી ગયા, સડસડાટ. કોઈ જગ્યાએ એવું જોવા મળે છે કોઈ જગ્યાએ એમને દ્રોહ કર્યો હોય, વિશ્વાસઘાત કર્યો હોય, વફાદારી નિભાવી ના હોય, આશ્રયને અનુરૂપ ન થયા હોય? બધી જગ્યાએ ગયા છે, બધાનો આશ્રય પણ ગ્રહણ કર્યો છે, રાજી પણ કર્યા છે, ભગવાનનો આશરો પણ છોડ્યો નથી, અને લક્ષ પણ પકડી રાખ્યું છે, પકડી રાખ્યું છે, પકડી રાખ્યું છે, પકડી રાખ્યું છે. એ ક્યારે થાય ખબર? લક્ષ શુદ્ધિ હોય ને ત્યારે. એને ભગવાનનો દ્રઢ આશ્રય હતો, મુકુંદાસને આશ્રય હતો, આશ્રય હતો, એટલા માટે, એટલા માટે, એટલા માટે, એટલા માટે. એટલે તો શૌનકજી સજ્જી પુરાણીને કહે છે ભાગવતમાં, જો મસ્તક ભગવાનના ચરણમાં ન ઝૂકીને તો ગમે એટલો મુગટ પ્લેટિનિયમથી, ગોલ્ડથી કે હીરા જડથી પહેરો ને તો કાંઈ કિંમત નથી, નથી, નથી. અને ભગવાનની સેવા આ હાથ કે પગ નથી કરતા ને, તો પણ ગમે એટલા કંકણથી સુસજ્જ કરેલા હાથ હોય પણ તો એ કામમાં નથી આવતા, એ મર્દાના હાથ છે. આવું ભાગવતમાં કહે છે, ભારહ પરમ પટ્ટ કિરીટ જુષ્ટમ અપિ ઉત્તમાંગમ ન નમેન મુકુંદમ શાભવ કરવ ન કુરુતઃ સ પર્યામ હરે લસત કાંચન કંકણો વા, કંકણો વા, કંકણો વા, કંકણો વા. ગજબનું છે ને, એટલે આશરો મુકુંદાસના જીવનમાં આશરો હતો, આશરો હતો, આશરો હતો. અને આશરો હતો ને એટલે જેને એક જ સ્થાન હતું કે મારે આગળ જવું છે, આગળ જવું છે, ભગવાનને પ્રસન્ન કરવા છે, બીજું કાંઈ કરવું નથી. કાંઈ એટલે કાંઈ નથી કરવું, એક જ ભગવાનને રાજી કરવા છે, ભગવાનને રાજી કરવા છે મારે, બીજું કાંઈ નહીં, કંઈ નહીં.
અને જ્યાં સુધી આશ્રય દ્રઢ ના થાય ને ત્યાં સુધી લક્ષ્ય શુદ્ધિ ન થાય. ક્યારે લક્ષ્ય શુદ્ધિ ન થાય? ક્યારે ન થાય. એટલા માટે બહુ સારી રીતે કહેવાય છે, એક લેખકે બહુ સારું કીધું છે, ટ્રસ્ટ ઇન ધ લોર્ડ વિથ ઓલ થિન હાર્ટ એન્ડ લીન નોટ ઇન ટુ થિન ઓન અન્ડરસ્ટેન્ડિંગ. અર્થાત તારા સંપૂર્ણ હૃદયથી ભગવાનનો વિશ્વાસ કર. શું? સંપૂર્ણ હૃદયથી ભગવાનનો વિશ્વાસ કર. ટ્રસ્ટ ઇન ધ લોર્ડ વિથ ઓલ થિન હાર્ટ. સંપૂર્ણ વિશ્વાસથી ભગવાનનો વિશ્વાસ કર હૃદયથી. એન્ડ લીન નોટ અનટુ થિન ઓન અન્ડરસ્ટેન્ડિંગ. અર્થાત તારા જ્ઞાન તરફ ન ઢળ. શું કહે છે? તારા જ્ઞાન તરફ ન ઢળ. મુકુંદાસ ને જ્ઞાન તો હતું જ ને. આ તો જ ઓલા મોરબીના કાશીરામ હતા, એને કીધું કે બ્રહ્મ સરત્ર સભર ભર્યો છે. તો વિવેક હોય, સમજણ હોય, જ્ઞાન હોય તો જ ત્યાંથી નીકળી જાય ને. ભેદ જાણતા તો જ ને. વિધિ નિષેધને પરિપૂર્ણ મુક્તાનંદ સ્વામી જાણતા હતા, મુકુંદાસ જાણતા હતા, નીકળી ગયા. ક્યાંય લોભાયા નહીં. કેમ? જ્ઞાન બધું જતું એમને. મુકુંદાસ ને જ્ઞાન બધું જતું, સમજણ બધી જતી, પણ ક્યારે પોતાના જ્ઞાન તરફ નથી ઢળ્યા, પોતાની સમજણ પર નથી ઢળ્યા. ક્યાં ઢળ્યા છે? પુરુષોત્તમમાં ઢળ્યા છે. ક્યાં મુકુંદાસ ઢળ્યા? પુરુષોત્તમમાં ઢળ્યા, ઠાકોરજી મહારાજમાં ઢળી ગયા છે. એ ઠાકોરજી મહારાજનું શું છે? મારું લક્ષ્ય શું છે? ઠાકોરજી મહારાજ છે. લક્ષ્ય ઠાકોરજી મહારાજ છે. મારું લક્ષ્ય ઠાકોરજી મહારાજને પ્રસન્ન કરવાનું છે. એ લક્ષ્ય પકડી રાખ્યું ને તો પોતાનું જ્ઞાન હતું તો પણ એમાં ન ઢળ્યા. અને એ જ વાસ્તવિકતા છે ને, જ્યારે સત્પુરુષના જ્ઞાનમાં ઢળીએ અને ભગવાનના જ્ઞાનમાં ઢળીએ ને તો જ આપણા જીવનમાં ઢળાવને નમ્રતા આવે. એ મુકુંદાસના જીવનમાં જોઈએ. દ્રઢ આશ્રય ભગવાનનો હતો એટલે એને પ્રસન્ન કરવાનું જે તાણ દિવસે ને દિવસે વધતું જતું હતું. એમાં આપણે આપણા જીવનમાં નક્કી કરીએ. શું આપણા જીવનમાં છે એવું? છે કે કોઈ જગ્યાએ આપણે ફસાઈ જઈએ છીએ, કે લોકની મોબતમાં ફસાઈ જઈએ છીએ, કોઈ વસ્તુ પદાર્થમાં ફસાઈ જઈએ છીએ, કોઈ હેતમાં ફસાઈ જઈએ, કોઈ પ્રેમમાં ફસાઈ જઈએ, કોઈ લોક મોટપમાં ફસાઈ જઈએ કે મને આ સત્તા આપે, મને આમ કરે, મને અધિકાર આપે, મારી સાથે પાંચ રે, મારી સાથે પાંચ ન રે. એ બધી સમજણ કેવી છે? ગોબરી સમજણ છે. એ મુક્તાનંદીય પરંપરાની સમજણ નથી. મુક્તાનંદીય પરંપરાની સમજણ તો એ જ છે કે ઠાકોરજી મહારાજમાં અને મુક્તાનંદીય પરંપરા સદગુરુના ચરણમાં ઢળી પડવું. અને જે સદગુરુમાં ઢળી પડે ને એ જ ઠાકોરજી મહારાજનો રાજીપો રળી શકે. જે ઠાકોરજી મહારાજમાં ઢળી જાય, જે સદગુરુમાં ઢળી જાય ને એ જ ઠાકોરજી મહારાજનો સત્પુરુષનો રાજીપો રળી શકતો હોય છે. માટલે છે ને, કલ્યાણની બારીઓમાં છે ને કોઈ છિદ્ર ના પડે ને એનું ધ્યાન રાખવું. આપણું લક્ષ્ય શુદ્ધ રાખવું કે આ ઠાકોરજી મહારાજનો આશરો, આ સદગુરુનો જ આશરો, અન્ય કોઈ માશરો આશરો છે નહીં. કોઈ ગમે એટલો મોટો હોય, સત્તાએ કરીને મોટો હોય, લોક મોટપે કરીને મોટો હોય, પરંતુ ભગવાન ન આપે, સદગુરુનો રાજીપો ન આપે તો બધું જ કેવું છે? ફેલ ફતુર છે. એ મુક્ત બધું અંતે યાદ આવે. અંતે જીવ છે ને છૂટે ના જલ્દી, પણ જીવ જ્યારે અંતકાળે ના છૂટે ને ત્યારે બધું દૃશ્યમાન થાય કે સદગુરુની સાથે વિશ્વાસઘાત, ભક્તો સાથે વિશ્વાસઘાત, ખુદ ભગવાન સાથે વિશ્વાસઘાત મેં કર્યો છે. જે મારે ફરજ નિભાવવાની હતી એ ફરજમાંથી હું નિર્મૂળ થયો છું. એટલે મુક્તો આપણે બધાએ ધ્યાન રાખીએ, કલ્યાણની જે બારીઓ છે ને એમાં એક એક છિદ્ર ન આવે ને છિદ્ર. અને આ બહુધા સંસાર કેવો છે, સમાજ કેવો છે? તમને ફસાવે, મીઠું બોલીને ફસાવે. પરંતુ સદગુરુની વાત કોઈ ન કહે, ઠાકોરજી મહારાજનો રસ્તો કોઈ ન ચીંધે તો ત્યાંથી નિસરી જવું. મોક્ષની બારેમાં આપણે અનુક્રમ રાખવો કે ભગવાનમાં જેટલું હેતુ છે એટલું સદગુરુમાં નહીં. હા, તમે ભગવાનમાં હેત કરો, બરાબર, સદગુરુમાં હેત કરવું છે, પણ સદગુરુમાંથી કોઈ હેત તોડાવે એટલું બીજા કોઈમાં નહીં કરવાનું.
કોઈ માની પેલા ઠાકોરજી મહારાજ, સદગુરુ, પછી એના પછી સંતો અને પછી ભક્તો. એ મોક્ષના માર્ગમાં અનુક્રમ રાખવાનો. જો અનુક્રમ કરી રાખે ને તો ગમે એટલી વિપરીત પરિસ્થિતિ આવે ને ક્યારે ડગીએ નહીં, ક્યારે ના ડગીએ. ડગીએ છે ક્યારે? આધ્યાત્મિક માર્ગમાં આપણે બધે ડગીએ ક્યારે? ક્યારે આપણો પાયો છે ને પોલો હોય, કેમ કે સ્વાર્થથી બંધાયેલો હોય બધી સાથે, બધી સાથે બધી જગ્યાએ સ્વાર્થથી બંધાયેલો હોય. એટલા માટે મોક્ષનો પાયો છે ને આ મજબૂત જકડી રાખવો કે અંતકાળે મારું લક્ષ્ય છે ને આ ઠાકોરજી મહારાજ છે. એ ઠાકોરજી મહારાજને શું માન્ય છે? એવા જે વડવાનળ સત્પુરુષ હોય ને એ પકડી રાખવા, મુકુંદાસ જેવા સત્પુરુષ હોય ને એમને પકડી રાખવા, એ પકડી રાખવા. એ પકડેલું હશે ને તો બીજું બધું કેવું થઈ જશે? ગૌણ થઈ જશે. પણ બીજું બધું હશે તો શું થઈ જશે? ભગવાનના ઠાકોરજીમાં તો આમ જ થઈ ગયા, આ બધું પકડાય છે. પણ આ મુકુંદાસના જીવનમાં એવું હતું, શું કર્યું એમને? ઠાકોરજી મહારાજનો દ્રઢ આશ્રય હતો, પ્રસન્ન કરવાનું તાન હતું ને, તો બીજે ક્યાંય ફસાણા? કોઈ જગ્યાએ ગમે એટલા ત્યાગી કહેવાતા હોય, વૈરાગી કહેવાતા હોય, પણ જો ઠાકોરજી મહારાજનો રસ્તો ના બતાવે તો તરત જ એમને નીકળી ગયા. કોઈ જગ્યાએ ફસાણા? નહીં ફસાણા. એટલે મુકુંદાસના જીવન તો આપણે બધે શીખવાનું છે. આપણે મુક્તાનંદી એ પરંપરાના છીએ, લોહધામ પરિવારના છીએ, તો લોહધામ પરિવારની સમજણ એવી ડેવલપ દિન પ્રતિદિન એવી વધતી જવી જોઈએ કે અમારા મુક્તાનંદ સ્વામીને શું ગમતું હતું, અમારા મુકુંદાસને શું ગમતું હતું, મુકુંદાસ કઈ પરિસ્થિતિમાંથી નીકળ્યા છે, અને એ પરિસ્થિતિ નીકળે તો અમારે પણ એવા સમય આવતા હોય તો અમે પણ ઠાકોરજી મહારાજને પકડી રાખીએ, ઠાકોરજી મહારાજનો રાજી પણ ન જવા દઈએ, મુકુંદાસને પકડી રાખીએ, મુકુંદાસને પકડી રાખીએ. અને જેટલા આપણે મુક્તાનંદને વળગી રહેશું ને, જેટલા મુક્તાને વળગી રહેશું ને, જેટલા સત્પુરુષને પકડી રાખશું ને, અને સંતો અને ભક્તોને પકડી રાખશું ને, તો કોઈ વિઘ્ન નહીં આવે. વાતના પ્રથમ મહારાજ કહે ને, ગમે એટલા વિઘ્ન આવે પણ ભગવાનનો દ્રઢ આશ્રય હોય ને તો કંઈ થાય નહીં. મહાપ્રલય જેવું દુખાય તોય કંઈ ન થાય, ન થાય, ન થાય, ન થાય. એટલે મુકુંદાસના જીવનથી આપણે શીખીએ શીખીએ. આગળની કથા કાલે દોહરાવીશું. આ સમય પૂર્ણ થતાં કથા પૂર્ણ કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેહમ રે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની.